नमस्कार, हूँ मनीषा। आप जो रहा छो स्पार्क टुडे न्यूज। સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટી વડોદરા સ્માર્ટ અધિકારીઓના કારણે જનતા પરેશાન છે। શાહના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન છે। ડ્રેનેજ ઉઘરાતા લોકોમાં ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, દૂષિત પાણી લોકોના ઘરોમાં જઈ રહ્યા છે। ડ્રેનેજ અત્યારે ઉભરાઈ રહ્યું હોય, પાલિકામાં અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। પાલિકાની વોર્ડ 7ની કચેરીએ મોરચો લઈને જનતાએ વિરોધ કર્યો છે। ઉગ્ર નારેબાજી સાથે વિસ્તારના લોકોએ વિરોધ કર્યો, સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલનની ચીમકી આપી છે। આજે 2 મહિનાની ગટરો ઉભરાઈ છે અને મારો છોકરો બીમાર પડી ગયો, 15 દિવસ થયા ખાવા ખાતો નહીં। છોકરાના પાસે મેં આખી જિંદગી ખરાબ કરાવી, મારો ઘરવાળો 24 કલાક દારૂ પીવા વાળો અને કોઈ સાંભળવા તૈયાર નથી અમારી વાત, અને પાણી એટલું ભરે ગયું તો ઊભું રહેવાની જગ્યા પણ નથી અમારા ઘરમાં। મારો છોકરો એટલો બીમાર છે, ખાતો પણ નથી મારો છોકરો। મારા છોકરા પાસે આખી જિંદગી મેં ખરાબ કરી નાખી, મેં આવું કરું હવે મારા છોકરા કઈ આ નાનું થઈ જશે ને તો મેં હપ્પુજી મેં આવું લખાઈ દઈશ અને હપ્પુજી મેં પણ નહીં રહું, છોકરા લીધે મેં હેરાન થઈ જાઉં છું। આજે અમે અમારા તુલસીવાડી વિસ્તારમાં ડ્રેનેજનો જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે સતત 2 મહિનાથી છે, તેની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। રજૂઆત માટે અમે વારંવાર અરજીઓ પણ આપેલી છે, એના થકી લોકો આવીને જોઈ જાય છે પણ કામગીરી કશી થતી નથી ને કોઈની સિગ્નેચર પણ લેતા નથી, આ લોકો જાતે જાતે સાઇન કરી દે છે, કેમ કે કશું અમને લખવા પણ દેતા નથી કે ભાઈ બાંધકામના કારણે આ થતું નથી, આ છે તેવું કશું પણ બીજું કે લોકો આજે અમે રજૂઆત કરી તો એમને અમને એવું કીધું છે કે કાલે અમે આવીને જોઈ જઈશું, જે કંઈ હશે તોડવાનું છે અમે તોડી અને તમને નવી લાઈન નાખી આપીશું। જો આગામી દિવસોમાં આ લોકો આ વહેલી તકે આ કામગીરી નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને મોરચો અમારો અહીંયાથી 1 પણ મિનિટ ખસે નહીં, આ મારણ ઉપવાસ પર અમે વહીવટી વોર્ડ નંબર 7ની કચેરીએ બેસી રહીશું।